બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. બોડેલી તાલુકાના સીમલગોળા ગામે દીપડો પેંધો પડ્યો અને એક વાછરડાનું મારણ કર્યું. તસવીરમાં દ્રશ્યમાન થાય છે, વહેલી સવારના દ્રશ્ય છે. અત્યારે થોડીક સમય પહેલાં જરા નરેશભાઈ નારસિંહભાઈ ભીલ તેઓના વાછરડાનું, એવું માલિક છે વાછરડાના, અને તે વાછરડાને અહીંથી આપણે જે દ્રશ્યમાન થાય છે એ જગ્યા પર કિલા પર બાંધેલું હતું વાછરડું અને દીપડો મળસકે આવ્યો અને આ પશુને ખેંચી ગયો અને ઝાડીઓમાં અધકચરું ખાયેલું શિકાર કરેલું વાછરડું ફેંકીને જતો રહ્યો હતો. આ લેગમાર્ક પણ આપણે જોઈ શકીએ છીએ. અહીં વસાહતો એકત્રિત થઈ ગયા હતા. ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ફોરેસ્ટના અધિકારીઓ પણ ત્યાં જવા માટે રવાના થયા છે. લેગમાર્ક પણ મળી આવ્યા છે દીપડાના અને સ્થાનિક આગેવાનો શું કહે છે. રાજ બોડેલી જૂથ ગામ પંચાયત તાલુકો બોડેલી ગામ સીમલગોળા રાજ બોડેલીનો આવે એક રાતના સમયે દીપડો આવ્યો હતો ને કોઈ જોયા વગરના અહીંયા ખોલી ઘરના નજીકમાં બાંધેલો હતો. આ ખીલા ઉપર બાંધેલો હતો. અહીંયાથી રાતનો ટાઈમે 12-1 વાગે કે 2 વાગે એ સમયે કંઈક આવ્યો હશે રાતના ટાઈમે, એટલે કોઈનો જોયો નથી. પણ એને અમુક સમજણમાં નિશાની છે બધો અહીંયા પકડ્યો, આટલો બધો આ દેખાય છે. અને અહીંયાથી અહીંયા પગલા છે, અહીંયાથી વિહીન જતા રહ્યા. પેલું એને નિશાની પણ અહીંયા પાછળનો ભાગ ખાઈ ગયો ને, એટલે અહીંયાથી નિશાની પકડાય, એટલે પામો પગલા લેતા જાય, એટલે અહીંયા આગળ જે ઝાડ છે આ ઝાડનો નજીકમાં પેલો ગાંડા બાવળનો બાજુમાં જ છે ને, આપેલું અંદર અહીંયા છે, એટલે તો બધું અડધું પાછળનો ભાગ તો બધું ખાઈ ગયો હશે. અને એટલું અમારું કેવું છે, તાત્કાલિક જંગલ ખાતાવાળા જે વિભાજન આવતું હોય એ અમને પિંજરો મૂકી આપે કે ગમે તે રીતે અહીંયા આવીને થર્ડ નરેશ ઉપર આવીને જોવીને જવું પડે. આજે નહીં તો અમારો શું છે, જાન અમારો જાનનો જોખમ, અમારી જાનની જોખમ છે. હવે નાના મોટા છોકરા હોય, આજે તો આજે પશુપાલનનો મૃત્યુ કર્યો, પણ કાલ કદી આપણો માણસનો પણ કદાચ આવો ઈમંદરથી કંઈ કરે તો લૂસો ને, એટલે તાત્કાલિક જંગલ ખાતાવાળા જે ભાગ વિભાજન આવતું હોય એ આવીને જોવીને જાય.